हेलो फ्रेंड्स, वेलकम बैक टू नेक्स्ट लेक्चर। આપણે આગળના લેક્ચરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એની પાયાની જે બધી અવસ્થાઓ અથવા તેના વિશેષણ રહેલા અલગ અલગ બધા જે છે એના વિશે આપણે અભ્યાસ કરેલો છે। હવે આજે જે મેઇન આખી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પ્રોસેસ શું છે, કઈ રીતે આખી પ્રોસેસ કરવામાં આવે છે અને એની સાથે સંકળાયેલા કયા કયા સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો છે એ રીત માટે અગત્યના છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આમ તો આગળનો જે આખો લેક્ચર હતો એ માત્ર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટેનો એક પાયાનો ભાગ હતો, એમાં કઈ રીતે આખી પ્રોસેસ થાય છે બરાબર, જેમાં સૌથી અગત્યનો મેઇન ભાગ જે છે એ આપણે રંગસૂત્રની અંદર આવેલા ભાગ જેના વિશે ચર્ચા કરી લીધી। ટીલોમિયર શું છે, સેન્ટ્રોમિયર શું છે, હિટરોક્રોમેટિન ડીએનએ વાળો ભાગ જે છે શું છે, સેટેલાઇટ ડીએનએ શું છે, પછી એની અંદર સંકળાયેલા ભાગ સેટેલાઇટના અલગ અલગ પ્રકાર, માઇક્રો સેટેલાઇટ જે છે શું છે, મિની સેટેલાઇટ શું છે, મેક્રો સેટેલાઇટ શું છે, આ બધા ભાગ જે છે એના વિશે આપણે ચર્ચા કરી લીધી। હવે આખી પ્રોસેસ જે છે કેવી રીતે તબક્કાવાઈઝ થાય છે અને એની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો જોઈએ છે। જો સૌથી પહેલા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ જે છે એના શોધક, સૌથી પહેલો જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિની શોધ કરનાર વૈજ્ઞાનિક છે એરિક જેફરીસ। સૌથી પહેલું નામ યાદ રાખવાનું છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ જે છે આપનાર વૈજ્ઞાનિક કોણ છે, તો નામ છે એરિક જેફરીસ। અને આ એરિક જેફરીસ જે છે એ જ છે ફાધર ઓફ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ટેકનિક। ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ જે છે એના પિતા તરીકે ઓળખનાર જે છે વૈજ્ઞાનિક કયા દેખ હશે, સર એરિક જેફરીસ, જેનું ખૂબ મોટું પ્રદાન છે। અને સૌથી પહેલા પદ્ધતિ જે છે એની શોધ કરી કે આ રીતે આપણે મનુષ્ય જે છે એના ડીએનએ ને સરખામણી કરીને એની ચોક્કસ માહિતી જે છે એને એક પેટર્ન જે છે એના દ્વારા રજૂ કરી શકીએ, એટલે એ ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે। આની આ જે છે એ પદ્ધતિ પણ ભારતીય વૈજ્ઞાનિકો ડોક્ટર વી કે કશ્યપ અને ડોક્ટર લાલજી સિંહ દ્વારા ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ સૌપ્રથમ વિકસાવવામાં આવેલ। સૌથી પહેલી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક પૂછાય તે થશે એરિક જેફરીસ, પણ ઇન્ડિયામાં જ્યારે ઇન્ડિયામાં સૌથી પહેલી શરૂઆત કરનાર અને ઇન્ડિયામાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે સૌથી વધારે અભ્યાસ કરનાર અને પદ્ધતિ જે છે કે આપનાર વૈજ્ઞાનિક, તેમાં બે વૈજ્ઞાનિકો છે યાદ રાખવાનું છે, એક છે ડોક્ટર વી કે કશ્યપ અને બીજું છે ડોક્ટર લાલજી સિંહ। આ બંને વૈજ્ઞાનિકોના સંયુક્ત ફાળા જે છે એના દ્વારા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિનો ઇન્ડિયા જે છે એમાં વિકાસ થયો। અને આની સાથે સાથે તે જે વૈજ્ઞાનિકનું નામ છે ડોક્ટર લાલજી સિંહ, યાદ રાખજો ડોક્ટર લાલજી સિંહ ભારતીય ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ પદ્ધતિના પિતા તરીકે ઓળખાય છે। એટલે બે શબ્દ આવશે, ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોણ છે મેઇન મુખ્ય, તો એરિક જેફરીસ બરાબર, પણ જ્યારે ઇન્ડિયન જે ગણાય આ માત્ર ભારત માટે ઇન્ડિયન ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એના ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પૂછાય તો આવશે ડોક્ટર લાલજી સિંહ, કારણ કે એમાં સૌથી વધારે જે છે એમાં ફાળો છે અને સૌથી પહેલા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ વિશે જાણકારી આપી અને એનામાં ડિટેલ જે છે અભ્યાસ કર્યો, એટલે સૌથી પહેલા વૈજ્ઞાનિક અને એની સાથે સંકળાયેલા ભાગ। જાણકારી માટે ખાલી કે આપણા ઇન્ડિયા જે છે એમાં હૈદરાબાદમાં જે આવેલી સંસ્થા છે ત્યાં સૌથી પહેલા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ જે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યાં સંસ્થામાં જ આ બંને વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિ જે છે એ વિકસાવેલી હતી। હવે એના પછી આ વૈજ્ઞાનિકના નામ થઈ ગયા, પછી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે સેમ્પલ ગતરમ દો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે કોષની જરૂર પડે
કયો કોષ હોઈ શકે બરાબર તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવા માટે બરાબર સીવીડી એસીડીએલ જે છે માં તમે જોતા ફોરેન્સિક માટે પણ ડીએનએ ટેસ્ટ થતી હોય તો એના માટે જરૂર કોની પડે તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવા માટે રુધિરનો કોષ ત્વચા વાળની કુટિકા વીર્ય કે કોઈ પણ શરીરનો કોષ જે કોષ કેન્દ્ર ધરાવે છે તેનો ઉપયોગ કરી શકાય છે ઉદાહરણ તરીકે સમજાવે છે બે ત્રણ ઉદાહરણ સિવાયના પણ વધારે લઈ શકાય રુધિરનો કોષ તો રુધિરના કોષમાં રક્તકણ શ્વેતકણ ત્રાકણ ત્રણ કોષો હોય પણ એમ આગળ પણ કીધું રક્તકણનો ઉપયોગ ન થાય કારણ કે રક્તકણમાં કોષ કેન્દ્ર ન હોય એટલે શ્વેતકણનો ઉપયોગ કરી શકાય ત્વચા કોઈ પણ ચામડીનો કોષ જે છે નાનો સેમ્પલ કે જે જીવંત હોય એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય વાળ જે છે એની કુટિકા વાળ જે છે એની નીચેના ભાગમાં આવેલો જીવંત કોષ વાળો ભાગ એ લઈ શકાય વીર્ય જે છે સ્પર્મ જે છે એની અંદર એક પણ એક પ્રકારનો શુક્રકોષ છે શુક્રકોષની અંદર કોષ કેન્દ્ર આવેલું લાળ હોય તો લાળ જે છે એનો એક કોષ હોય એમાંથી પણ આપણે સેમ્પલ તરીકે ડીએનએ નો જથ્થો પૂરતો જથ્થો મળે એવો કોઈ પણ કોષ જે છે લઈ શકીએ એટલે શરત શું છે કે કોઈ પણ એવો કોષ જે છે કે જેમાં કોષ કેન્દ્ર હોવું જોઈએ કારણ કે સુકોષ કેન્દ્રી સજીવો આપણે જાણીએ છીએ કે માત્ર ને માત્ર ડીએનએ કોષ કેન્દ્રની અંદર જ જોવા મળે એટલે જેમાં જેમાં કોષ કેન્દ્ર ન હોય એવા કોષનો ઉપયોગ કરી ન શકાય બરાબર એ સિવાયના કોઈ પણ કોષ કે જેમાં કોષ કેન્દ્ર આવેલું હોય એ બધાના સેમ્પલ તરીકે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એ કરી શકીએ એની અંદર પૂરતો ડીએનએ જે છે એનો જથ્થો આપણને મળે એટલે એના પરથી આપણે અહીંયા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેસ્ટ જે છે એ કરી શકીએ હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવા માટે જરૂરી જે છે સ્ટેપ કયા છે અને એની સાથે સંકળાયેલા એક 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 જે છે ઉત્સેજકો અથવા તો કે ઘટકો જે છે વિશે ચર્ચા કરીએ એટલે સૌથી પહેલા તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે જો અહીં મેં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિના તબક્કા લખી રાખેલા છે એક એક તબક્કા આપણે સમજતા છે ટૂંકમાં તબક્કા શું છે અને એના માટે કયા કયા ભાગની જરૂર પડશે તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ જે છે એના તબક્કા જે છે એનો અભ્યાસ કરવા માટે આપણે પાંચ મેઇન તબક્કા ટેક્સ્ટ બુકમાં આપેલા છે તબક્કા પ્રમાણે જોઈએ જો સૌથી પહેલું છે ડીએનએ નું અલગીકરણ ડીએનએ અલગીકરણ કરવું એનો મતલબ શું તો કે કોઈ પણ કોષ કેન્દ્ર જે છે બરાબર કોષની અંદર આવેલા કોષ કેન્દ્રમાંથી ડીએનએ ને જુદું પાડવું કઈ રીતે જુદું પાડવું બરાબર તો આ ડીએનએ અલગીકરણ કરવા માટે સૌથી પહેલા તો કોષ કેવા પ્રકારનો છે એના પર આધાર રાખશે કે એમાંથી આપણે ડીએનએ કેમ જુદું પાડવું તમે જાણો છો કે કોઈ પણ કોષ હોય તો કોષની અંદર બધા પ્રકારના જૈવિક અણુઓ છે બરાબર એમાં પ્રોટીન હોય એમાં કાર્બોદિત હોય એમાં આરએનએ હોય એમાં ડીએનએ હોય આપણે માત્ર જરૂર કોની છે તો જરૂર માત્ર ને માત્ર જે છે ડીએનએ ની છે તો ડીએનએ સિવાયના કોષની અંદરના બધા જૈવિક અણુઓ જે છે એનું પાચન કરી દેવામાં આવે કઈ રીતે તો કે જેની અંદર પ્રોટીન હોય તે પ્રોટીન ને પ્રોટીએજ ઉત્સેજક દ્વારા તોડી નાખવામાં આવે આરએનએ હોય તો આરએનએ ને રિબોન્યુક્લિયેઝ નામના ઉત્સેજક દ્વારા તોડી નાખવામાં આવે જેની અંદર કાર્બોદિત હોય તેને કાર્બોહાઇડ્રેટ દ્વારા પાચન કરી દેવામાં આવે માત્ર ને માત્ર ખાલી એક વધશે કયો તો કે ભાગ ડીએનએ કારણ કે આપણે ડીએનએ નું પાચન નથી કરવાનું ડીએનએ ની જરૂર છે હવે પહેલું સ્ટેપ જે છે ડીએનએ અલગીકરણ એની સાથે સંકળાયેલા ઉત્સેજકો એટલે ટૂંકમાં દર્શાવું છું ખાલી આજે સ્ટેપ 1 ડીએનએ નું અલગીકરણ ડીએનએ નું અલગીકરણ જે છે કરવા માટે જરૂરી ઉત્સેજકો ટૂંકમાં દર્શાવું છું કાર્બોહાઇડ્રેટ માટે કાર્બોહાઇડ્રેટ ઉત્સેજક પ્રોટીન માટે પ્રોટીએઝ ઉત્સેજક જેમાં લિપિડ આવેલું હોય તો લાઇપેન ઉત્સેજક જેની અંદર આરએનએ આવેલું હોય રિબોન્યુક્લિયેઝ ઉત્સેજક ડીએનએ સિવાયના બધે બધા ઘટકોનું પાચન કરી નાખવાનું બરાબર જો કદાચ બેક્ટેરિયા હોય તો
બેક્ટેરિયામાં બહારની બાજુ જે છે કોષ દિવાલ આવેલી હોય, વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિમાં બહારની બાજુ જે છે સેલ્યુલોઝ આવેલો હોય, એમાં સેલ્યુલોઝ જે છે એના દ્વારા તોડવાની જરૂર પડે, પણ આપણે મોટા ભાગે પ્રાણી કોષ જે છે એનો ઉપયોગ કરે, પ્રાણી કોષમાં બહાર કોષ દિવાલ ન હોય, બરાબર, એટલે એની અંદર રહેલા ખાલી ઘટકો ડીએનએ સિવાયના તમામ ઘટકોનું આ ઉત્સેચકો દ્વારા પાચન કરી અને માત્ર ને માત્ર જે છે એકલું ડીએનએને અલગ કરવામાં આવે, જો ડીએનએ મળી જાય પછીનું બીજું સ્ટેપ, એટલે આના પછી આવશે સ્ટેપ 2, બીજો તબક્કો જે છે શું છે તો રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયર, ઉત્સેચકનું નામ યાદ રાખવાનું છે, દ્વારા ડીએનએ ના ટુકડા, જે કોષ સેમ્પલ માંથી આપણને ડીએનએ મળેલો છે, આ પહેલો સ્ટેપ શું છે તો કે કોષ જે છે એની અંદરના ભાગમાં આવેલું છે ડીએનએ, એ માત્ર ને માત્ર એકલા ડીએનએ ને જુદું પાડવા, જેની અંદર ડીએનએ નો જથ્થો જ આવેલો છે એને આપણે જીનોમ પણ કહી શકીએ, જીનોમ વાળા ડીએનએ ને જુદી પાડવાની પદ્ધતિ, બરાબર, એના માટે બાકીના બધા ઘટકોનો ઉત્સેચક દ્વારા જે છે એનો નિકાલ કરી દેવામાં આવે. હવે બીજું સ્ટેપ શું છે તો કે જે ડીએનએ મળ્યું છે આખે આખું ડીએનએ આપણે ઉપયોગ ન કરી શકીએ, તો એ ડીએનએ ના ટુકડા કરવામાં આવશે, ડીએનએ વાળા ભાગ જે છે જ્યાં લગતા જથ્થા બધા આવેલો છે એને નાના નાના ટુકડા સ્વરૂપે જુદા પાડવાની પદ્ધતિ, ડીએનએ ના ચોક્કસ નાના ટુકડા કરવાની પદ્ધતિ, એ ટુકડા કરવા માટે વપરાતો ઉત્સેચક, આ ઉત્સેચક નું નામ યાદ રાખવાનું છે, નામ આપેલું છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ, આના વિશે બાયોટેકનોલોજી વાળો ચેપ્ટર જે છે આપણે 10 11 માં ભણવાના છો, પણ અત્યારે ખાલી નામ યાદ રાખજો, એન્ડો ન્યુક્લિયસ અને એક્ઝો ન્યુક્લિયસ, નામ પરથી જ અર્થ ખબર પડી જાય, જો ન્યુક્લિયસ પાછળ એસ લાગે છે એનો મતલબ ઉત્સેચક, અને ન્યુક્લિક એસિડ નું પાચન કરવાનું છે એટલે એને તોડતો ઉત્સેચક, રિસ્ટ્રિક્શન એટલે ટુકડા કરવા, ચોક્કસ જગ્યા ઓળખીને એના ટુકડા કરશે, કઈ જગ્યા છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરશું, એટલે અત્યારે ખાલી ઉત્સેચક નું નામ, જે ડીએનએ આપણને મળેલું છે એ ડીએનએ ને નાના નાના ટુકડા સ્વરૂપે રૂપાંતરિત કરવા માટેની પ્રક્રિયામાં કયો ઉત્સેચક જોશે, રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ, એટલે એનાથી આપણને મળશે ડીએનએ ના ટુકડા. હવે ડીએનએ ના ટુકડા મળી જાય પછી ટુકડાને કોષમાંથી જુદા કેમ પાડવા, એના માટેનું ત્રીજું સ્ટેપ, એના પછી આવશે સ્ટેપ 3, સ્ટેપ 3 નું નામ થશે ઇલેક્ટ્રોફોરેસિસ, દ્વારા ડીએનએ ના ખંડોનું અલગીકરણ, કોષની અંદર આપણે ડીએનએ ના ટુકડા કરી દીધેલા છે પણ ડીએનએ ને જુદું કેમ પાડો, કઈ રીતે જે છે જુદું પાડવામાં આવે, એના માટે પદ્ધતિનું નામ યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોફોરેસિસ, આખી પદ્ધતિનું નામ છે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો કે અગારોસ મતલબ અગાર જેલનો ઉપયોગ થાય છે, જેલ માધ્યમમાં ઇલેક્ટ્રોફોરેસિસ, ઇલેક્ટ્રો મતલબ વિદ્યુત કરંટ અને ફોરેસિસ નો મતલબ જુદું પાડવું, એટલે શું આમાં કરવામાં આવે, જો કે ડીએનએ જે છે ડીએનએ અણુ ઋણ વિજભારી છે, કારણ કે ડીએનએ માં વધારે માત્રામાં આવેલો હોય ફોસ્ફેટ, ડીએનએ ઋણ વિજભારી છે, એને ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ધન ધ્રુવ તરફ આકર્ષીને જુદા પડાય છે. ઇલેક્ટ્રોફોરેસિસ એટલે સિમ્પલ શું બાબત છે તો કે બે અલગ અલગ વિદ્યુત ધ્રુવ મૂકેલા હોય, ધન ધ્રુવ એનોડ અને કેથોડ, એ ભાગમાં જ્યારે જેલની અંદર માધ્યમમાં ડીએનએ મૂકવામાં આવે ત્યારે ડીએનએ ના ટુકડા એમાં માધ્યમમાં હશે, એ ટુકડા જે છે એમાં ઇલેક્ટ્રોફોરેસિસ થવાથી જે ધન ધ્રુવ છે તે ઓટોમેટિક ડીએનએ આકર્ષાય અને એ ધન ધ્રુવ તરફ એકઠો થઈ જશે, એ ધન ધ્રુવ તરફ ડીએનએ ને જુદો પાડવાની પ્રક્રિયાનું નામ છે ટૂંકમાં ઇલેક્ટ્રોફોરેસિસ. શું કામ જુદો પડે છે, કારણ કે ડીએનએ ઋણ વિજભારી હોય છે, બરાબર, કારણ કે ડીએનએ માં ફોસ્ફેટ હોય એટલે ઓટોમેટિક ધન ધ્રુવ તરફ જે છે એ આકર્ષાય જાય, ધન ધ્રુવ તરફ આકર્ષાય એટલે આ રીતે આપણે ડીએનએ ના ટુકડાને જુદો પાડી શકીએ. હવે ડીએનએ ના ટુકડાને જુદો પાડી અને શેમાં મૂકવાનો છે, એના પછીનું સ્ટેપ 4, સ્ટેપ 4 જે છે એમાં થશે ડીએનએ ના ટુકડાને નાઇટ્રોસેલ્યુલોઝ કે નાયલોન કલાપર સ્થળાંતર, આ પ્રક્રિયાને નામ આપેલું છે બ્લોટિંગ. અગર જેલ માધ્યમમાં
માં ડીએનએ ના ટુકડા હોય એ ડીએનએ ના ટુકડા પર એક કાગળ મૂકવામાં આવે સિમ્બલ એવું સમજી લો એ કાગળ વાળો ભાગ જે છે પેપર શું છે તો કે પેપર નું નામ છે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન પેપર નાયલોન પેપર જે છે એ માધ્યમ ઉપર મૂકવાથી એની ઉપરના જે ડીએનએ ના ટુકડા જે છે ઓટોમેટિક ત્યાંથી છપાય અને ડીએનએ જે છે પેપર ઉપર આવી જશે આ પેપર માં ડીએનએ ના ટુકડા ને લાવવાની પ્રક્રિયા એને સિમ્બલ શું કહેવાય બ્લોટિંગ અને આ બ્લોટિંગ કરવા માટે ઘણી બધી અલગ અલગ પદ્ધતિ જે છે એનો ઉપયોગ થાય છે સાઉધર્ન બ્લોટિંગ અને વેસ્ટર્ન બ્લોટિંગ એટલે એમાં પદ્ધતિનું નામ આપેલું છે યાદ રાખવાનું છે કે ડીએનએ ના ટુકડાને જુદા પાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એનું નામ છે સાઉધર્ન બ્લોટિંગ હાઇબ્રિડાઇઝેશન સાઉધર્ન વૈજ્ઞાનિકનું નામ છે અને પદ્ધતિ જે આપેલી છે પદ્ધતિ દ્વારા ડીએનએ ને બ્લોટિંગ કરવાની પદ્ધતિનું નામ છે સાઉધર્ન બ્લોટિંગ હાઇબ્રિડાઇઝેશન આ પદ્ધતિ દ્વારા સેમ્પલ માં રહેલા ડીએનએ ટુકડાની ઉપર પેપર મૂકે પેપર માં ઓટોમેટિક ડીએનએ ટુકડા છપાય છે ડીએનએ ટુકડાને લાવવાની પ્રક્રિયા બહુ સાદી ભાષા બહુ જટિલ પ્રક્રિયા છે પણ આપણે બહુ સિમ્પલ ભાષામાં એને સમજવાનું છે એટલે સ્ટેપ 4 માં ડીએનએ ટુકડા જે છે એને પેપર ઉપર લેવાની પદ્ધતિ બરાબર એના પછીનું સ્ટેપ છે સ્ટેપ 4 સોરી સ્ટેપ 5 એના પછી પાંચમું સ્ટેપ જે છે શું થશે જે ડીએનએ ટુકડા લીધા છે એને લેબલ્ડ VNTR લેબલ્ડ VNTR પ્રોબ દ્વારા સંકરણ એમાં બે શબ્દ નવાયા છે લેબલ્ડ VNTR એ શું છે જો તો આગળ મેં ટૂંકમાં કીધું તો એવું લેબલ્ડ નો મતલબ કે માં રેડિયોએક્ટિવ જે છે ડીએનએ દાખલ કરવામાં આવે સેમ્પલ માં કઈ રીતે જો ઉદાહરણ આપું છું દાખલા તરીકે કોઈ પણ ડીએનએ માં સેટેલાઇટ જે છે ડીએનએ માં સેટેલાઇટ નો ક્રમ આવે છે CAA ઉદાહરણ તરીકે સમજવા માટે ખાલી ત્રણ જ આપણે સેટેલાઇટ લઉં છું આગળ મેં કીધું તો આગળના લેક્ચરમાં કે ડીએનએ ને આપણે ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતે કરીએ છીએ તો કે દરેકે દરેક રંગસૂત્રમાં અમુક ચોક્કસ સેટેલાઇટ જે છે આવેલા ફિક્સ હોય એ સેટેલાઇટમાં ઉદાહરણ તરીકે લઉં છું કે જો સેટેલાઇટ CAA જે છે આ નક્કી કરેલું જ હોય કે અગાઉથી આપણે કયા સેટેલાઇટનો ઉપયોગ કરવાનો છે ઘણા બધા હોય એમાં કોઈ સિલેક્ટેડ રાખવામાં આવે સેટેલાઇટ જે છે એ CAA છે તો આપણે એ માધ્યમમાં CAA નો પૂરક ક્રમ CAA નો પૂરક ક્રમ એટલે શું થશે તો કે પ્રોબ તરીકે શું દાખલ થાય પ્રોબ તરીકે દાખલ કરવામાં આવે આનો એક વિરુદ્ધ ક્રમ તો CAA ની સામેનો વિરુદ્ધ ક્રમ જે છે કયો છે CAA ની સામેનો વિરુદ્ધ ક્રમ છે C ની સામે G A ની સામે T ફરીથી T આ G T T જે છે એ પ્રોબ છે પ્રોબ મતલબ પ્રોબ લેબલ્ડ પ્રોબ નો મતલબ શું થશે તો કે એની અંદર રેડિયોએક્ટિવિટી ધરાવતા ઘટકો જે છે એ ન્યુક્લિઓટાઇડ ઉમેરવામાં આવે સ્વાભાવિક છે હવે કે જે પ્રોબ તમે સેમ્પલ માં દાખલ કર્યા છે બરાબર એ સેમ્પલ માં દાખલ કરેલા પ્રોબ સેટેલાઇટ ની સંખ્યા જ્યાં જ્યાં જેટલી આવેલી હશે તેની સાથે જોડાઈ જશે આપણે દાખલ શું કરવાનું છે GTT ડીએનએ માં શું હાજર રહેલું હોય સેટેલાઇટ CAA અને ચોક્કસ રંગસૂત્ર માં કેટલી સંખ્યા હોય આપણે ખબર નથી સંખ્યા જાણવાની છે સંખ્યા જાણવા માટે 12 થી 1 લેબલ્ડ કરેલું મતલબ આપણે એ સમજી લો કે રંગીન ડીએનએ એક રંગીન ડીએનએ નો પૂરક ક્રમ ધરાવતો ટુકડો ઉમેરીએ છીએ પૂરક ટુકડો જે છે એનું નામ છે લેબલ્ડ પ્રોબ એ લેબલ્ડ પ્રોબ દાખલ કરીએ તો સ્વાભાવિક છે લેબલ્ડ પ્રોબ જે છે એની સામેની શૃંખલા સાથે જોડાઈ જાય સામેની શૃંખલા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા એને નામ આપ્યું લેબલ્ડ VNTR પ્રોબ દ્વારા સંકરણ હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિ હવે કેટલા ટુકડા જે છે એ સામે જોડાઈ જવાના છે એ જોડાઈ જવાની પદ્ધતિ જે છે એને આપણે એક પટ્ટી સ્વરૂપે જોવા મળશે પટ્ટી સ્વરૂપે એક્સરે માં નેક્સ્ટ સ્ટેપ જે છે એમાં એ પટ્ટી આપણને દેખાશે એના પછીનું સ્ટેપ 6 જે લાસ્ટ સ્ટેપ છે છેલ્લા સ્ટેપ જે છે એમાં દર્શાવ્યું છે જોવા તમે જોશો એટલે ખ્યાલ આવશે ફોટો રેડિયોગ્રાફી ફોટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ની ઓળખ સૌથી પહેલા તમે એક શબ્દ આવે છે આ શબ્દનો અર્થ યાદ રાખવાનો છે ઓટો રેડિયોગ્રાફી શું છે અને એનો શેમાં ઉપયોગ થાય છે તો ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિ દ્વારા આપણે લેબલ કરેલા ડીએનએ ને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માં જુદા પાડી શકીએ બરાબર દાખલા તરીકે જો કે આ સેમ્પલ તરીકે સામાન્ય જે છે માધ્યમમાં રહેલું સામાન્ય ડીએનએ એને આપણે લેબલ્ડ પ્રોબ માં દાખલ કરીએ
લેબલ પ્રોબ એટલે આપણે સામેના ટુકડા જે છે ઉમેરેલા છે લેબલ પ્રોબ કરશું એટલે જે સામાન્ય ડીએનએ આપણો જે મેઇન સેમ્પલ છે એની સામે પ્રોબ જોડાઈ જાય એ પ્રોબ જોડાય એટલે ચોક્કસ પ્રકારના આવા પટ્ટા જોવા મળે એ પટ્ટા જે છે એ જોવા માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે એ પદ્ધતિ જે છે એનો ઉપયોગ છે આમાં ડેન્સિટી ગ્રેડિયન્ટ डेंसिटी ग्रेडियंट सेंट्रीफ्यूगेशन डेंसिटी એટલે ઘનતા ઘનતા આધારિત સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે એટલે ડીએનએ નો જથ્થો અલગ પડી જાય અને જથ્થામાં અમુક જથ્થાવાળા ભાગ જે છે એ રેડિયો પ્રોબ સાથે જોડાયેલા હોય જેટલા રેડિયો પ્રોબ સાથે જોડાયેલા ડીએનએ હોય એના આવા ચોક્કસ પેટર્નના પટ્ટા જે છે જોવા મળે પટ્ટાની સંખ્યા જે છે એ જ આપણો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર બરાબર મતલબ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે શું છે તો કે આ એક પેટર્ન જોવા મળે એક્સેલ ફિલ્મ જેમ જોઈએ છે એની જેમ જ આમ એક ચોક્કસ પેટર્ન વાળા પટ્ટા જોવા મળે એ પટ્ટાની પેટર્ન દરેકે દરેક વ્યક્તિ દીઠ જે છે ચોક્કસ હોય મતલબ કે એ વ્યક્તિના જે પેટર્ન પટ્ટા આવેલા છે પહેલા રંગસૂત્રમાં આટલા વીએનટીઆર મળે છે બીજા રંગસૂત્રમાં આટલા વીએનટીઆર મળે છે એમ બધે બધાના રંગસૂત્રમાં આ જે આવા પેટર્ન જે છે પટ્ટા એની સંખ્યા ફિક્સ હોય એ સંખ્યા બીજા કોઈ વ્યક્તિ સાથે ક્યારેય મેચ થાય નહીં બરાબર એટલે કે આપણે આનો બે રીતે ઉપયોગ કરી શકીએ બરાબર દાખલા તરીકે તમારે ટેક્સ્ટ બુક જે છે મેં ઉદાહરણ આપેલું છે આકૃતિ સ્વરૂપે એ વ્યક્તિનું સેમ્પલ લીધેલું છે બી વ્યક્તિનું સેમ્પલ છે અને સી તરીકે લીધેલું છે ગુનેગાર વ્યક્તિની જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જો એ અને બી બે વ્યક્તિ જે છે એના એક બોક્સ રૂપે એમાં વીએનટીઆર નંબર આપેલા છે અને એમાં ચોક્કસ રંગસૂત્ર લીધેલું છે કે સાતમો રંગસૂત્ર અથવા તો પાંચમો રંગસૂત્ર એ વ્યક્તિના વીએનટીઆર નંબર જે છે ચોક્કસ હશે બી વ્યક્તિના વીએનટીઆર નંબર ચોક્કસ હશે ઈ બે નું જે ગુનેગાર વ્યક્તિ છે બરાબર આપણને શંકા છે કે આ વ્યક્તિ ગુનેગાર છે એના સેમ્પલ સાથે મેચ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે જે વ્યક્તિ ગુનેગાર હશે એની સાથે એનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એ પટ્ટા મેચ થતા હશે બરાબર આવી જ રીતે જેમ સેમ વસ્તુ જે છે પિતૃત્વ નક્કી કરવા માટે કોઈ બાળક જે છે એનું ડીએનએ ટેસ્ટ કરવું એનો મતલબ શું છે કે બાળકના ડીએનએ ટેસ્ટમાં વીએનટીઆર નંબર હોય એના માતા પિતા સાથે મેચ થતા હોય એના પરથી ખબર પડી જાય કે એના માતા પિતા જે છે બરાબર એવી જ રીતે બલાત્કારના કિસ્સા જે છે એમાં વીર્યનો નમૂનો લઈ અને એ વીર્યના નમૂનામાં ડીએનએ જે આવેલું છે ડીએનએ ટેસ્ટ કયા વ્યક્તિનું છે એ આપણે જાણી શકીએ એટલે એના પરથી ચોક્કસ ખબર પડી જશે કે કઈ વ્યક્તિ જે છે ગુનેગાર છે ફોરેન્સિક લેબમાં સીઈડી જે જેવા ભાગમાં ક્રાઇમ કરવા માટે પિતૃત્વ નક્કી કરવા માટે આવી બધી સામાજિક બાબતો અને નૈતિકતાની દ્રષ્ટિએ જે છે ચોકસાઈ માટે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ વપરાય છે એટલે ખાસ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા છે ખાલી આ મેઇન જે છે છ છ મુદ્દા યાદ રાખવાના છે મુદ્દા ક્રમમાં કયા છે અને મુદ્દા સાથે સંકળાયેલા શબ્દ જે છે એને ખાલી ધ્યાનમાં લેવાનો અલગીકરણ કેવી રીતે થાય છે ટુકડા કોનાથી થાય છે કયા પ્રકારની બ્લોટિંગ પદ્ધતિ વપરાય છે અને છેલ્લે જે શબ્દ આવે છે ઓટો રેડિયોગ્રાફી બરાબર એ શબ્દ જે અર્થ શું છે યાદ રાખવાનો છે અને સાથે સાથે ખાસ જે બધા વૈજ્ઞાનિક પણ નામ આવ્યા છે એટલે એની હિસ્ટ્રી કયા વૈજ્ઞાનિક જે છે એને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ જે છે એની શોધ કરેલી છે અને બહુ ટૂંકમાં આપેલું છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ ફાયદો શું છે તો એ પણ હમણાં જે મેં કીધું એ પ્રમાણે આપણે એને સામાજિક લેવલે પણ ઉપયોગ કરી શકીએ બરાબર અને એ જે છે ને નૈતિકતાની દ્રષ્ટિએ બરાબર ગુના જે છે એની શોધ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય અને ટેક્સ્ટબુકમાં જે તમારે લાઇન ટુ લાઇન બધા ભાગ આવેલા છે તમારે વાંચી લેવાના છે અને એ પછી તમારે આ જે બોર્ડવર્ક કરેલું છે બોર્ડવર્ક પ્રમાણે તમારે મેઇન મેઇન મુદ્દા એને સરખામણી કરી અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આખી પદ્ધતિ જે છે એને સમજવાની ટ્રાય કરેલી છે આપણે મેઇન મુદ્દા ખાલી ઉપર છેલ્લા સમજાવ્યા છે આખી ડિટેલ પદ્ધતિ નથી કારણ કે આ માઇક્રો લેવલ જે છે મોલેક્યુલર લેવલની આખી પદ્ધતિ છે એટલે આપણે ડિટેલમાં હજી સુધી જે છે ભણી ના શકીએ પણ મેઇન મુદ્દા આપણને ટેકનિક જે છે એમાં કયા કયા મુદ્દા જે છે એનો સમાવેશ થાય છે આપણને ખાલી ખબર હોય છે અને ખાસ કરીને જે ક્વેશ્ચન પૂછાય છે તમારે એની અંતર્ગત એમાં જે જે વર્ડ બધા આવે છે વર્ડના અર્થ તમને ખબર હોય છે બરાબર બાકી હવે આ ચેપ્ટર જે છે એના લાસ્ટ મુદ્દો છે એટલે આ ચેપ્ટર આપણું પૂરું થાય છે અને પછી નેક્સ્ટ ચેપ્ટર જે છે આપણે સ્ટાર્ટ કરશું.